जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, धोरण 11 धोरण 12 विषय मनोविज्ञान पाठ 4 मनोवलण अने पूर्वग्रह। मानवी सामाजिक प्राणी होवाथी जन्मथी मृत्यु सुधी विविध सामाजिक परिस्थितियों परिवर्तनों अनुभवोथी शीखे छे। मानवी एक समाजनी वच्चे रहे छे अने समाजनी वच्चे जुदी जुदी परिस्थितियों अने जुदा जुदा परिवर्तनों आवे छे अने ए जुदी जुदी परिस्थितियों अने जुदा जुदा परिवर्तनों ना जे अनुभव थाय छे એ અનુભવમાંથી એ શિક્ષણ પ્રાપ્ત કરે છે, શીખે છે। જુદા જુદા સમાજમાં કુટુંબ, શાળા, મિત્રો, સગા સંબંધી, સમૂહ માધ્યમો, સાહિત્ય, સંસ્કૃતિ વગેરે અસર માનવીના વિચાર, વાણી અને વર્તન અને વ્યવહાર ઉપર થાય છે। જુદી જુદી શાળાઓની, જુદા જુદા કુટુંબની, સગા સંબંધીઓની, મિત્ર જૂથની, સમૂહ માધ્યમો એટલે કે ટીવી છે, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, સાહિત્ય જેમાં ન્યૂઝપેપર હોય કે કોઈ નોવેલ બુક હોય, નવલકથાઓ હોય કે પછી ધર્મગ્રંથો હોય, સંસ્કૃતિ વગેરેની અસર માનવીના વિચાર એટલે કે માનવી જે વિચારે છે, માનવી જે બોલે છે વાણી અને માનવીનું જે વર્તન બિહેવિયર અને વ્યવહાર પર થાય છે। વિવિધ અનુભવો દ્વારા જુદા જુદી વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ અંગે ખ્યાલો આપણા મનમાં બંધાય છે, જેને મનોવૈજ્ઞાનિક પરિભાષામાં મનોવલણ કહેવાય છે। જુદા જુદા બનાવ કે જુદી જુદી વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ અંગે જુદી જુદી વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ અંગેનો જે ખ્યાલ આપણા મનમાં બંધાય છે, જેને મનોવૈજ્ઞાનિક પરિભાષામાં મનોવલણ કહેવાય છે। આવા મનોવલણો માનવ વર્તનને દિશા આપે છે। મનોવલણો દ્વારા માનવ વર્તનને યોગ્ય દિશા મળે છે। ગમતા કે મનપસંદ અનુભવો પ્રત્યે ગમો અને દુઃખદ કે અણગમતા અનુભવ પ્રત્યે અણગમો પેદા થાય છે। આપણને ગમતા જે અનુભવ, ગમતી વસ્તુ હોય, ગમતા મનપસંદ અનુભવો હોય, એ ગમતા મનપસંદ અનુભવો પ્રત્યેનો આપણો ગમો હોય છે। જ્યારે અણગમતા અનુભવો પ્રત્યે અણગમો પેદા થાય છે, આવા ગમા અણગમા પણ મનોવલણ ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે। અમુક વ્યક્તિ પ્રત્યે ગમા કે અણગમાની લાગણીને કારણે તેના પ્રત્યે પ્રેમ કે ધૃણા ઉત્પન્ન થાય છે। અમુક વ્યક્તિ પ્રત્યે આપણને ઘણો ગમો હોય તો એના પ્રત્યે આપણને પ્રેમ, અને જે વ્યક્તિ પ્રત્યે આપણને અણગમો હોય એના ઉપર આપણને ધૃણા ઉત્પન્ન થાય છે। એટલે કે ગમતી વ્યક્તિ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે, જ્યારે અણગમતી વ્યક્તિ પ્રત્યે ધૃણા ઉત્પન્ન થાય છે। આવા વિવિધ સારા નરસા અનુભવોમાંથી આપણા મનોવલણો ઘડાય છે। જે આપણને આવા સારા અને નરસા અનુભવો થાય છે તેમાંથી આપણું મનોવલણનું ઘડતર થાય છે। તમને કારેલાનું શાક ભાવે છે, તમને મિત્રો સાથે હરવું ફરવું ગમે છે, તમને મિત્રો સાથે ગપ્પા મારવાનું ગમે છે, તમે વડીલોને માન આપો છો, તમે શાળામાં જવું ગમે છે, આવા પ્રશ્નોના જવાબ હા કે નામાં આવે તેના દ્વારા તમારા વલણ અને તેની દિશા જાણી શકાય છે। તમને આવા પ્રશ્નો પૂછવામાં આવે અને એ પ્રશ્નના જવાબ તમારે હા અથવા નામાં આપવામાં હોય છે અને એ જવાબના આધારે તમારા વલણ અને તેની દિશા જાણી શકાય છે। તમે બીજા પ્રત્યે કેવું વલણ ધરાવો છો અને તમારી ભવિષ્યની જે દિશા જાણી શકાય છે। સામાન્ય રીતે મનોવલણ વિધાયક કે નિષેધક હોય છે। આપણા મનોવલણ પ્રત્યે કે પરોક્ષ રીતે આપણા વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા પ્રગટ થાય છે।
मनोवलन बे प्रकारना होय छे, विधायक अने निषेधक, पॉजिटिव अने नेगेटिव। विधायक मनोवलन अने निषेधक मनोवलन ए विधायक अने निषेधक मनोवलनों द्वारा कोई ने कोई रीते अपने परोक्ष के प्रत्यक्ष अपनी वाणी में, अपना वर्तन में, अपना व्यवहार में ये प्रकट थाय छे। समाजलक्षी मनोविज्ञान ए मनोविज्ञानी स्वतंत्र व्यवहारिक शाखा छे। एक अलग स्वतंत्र मनोविज्ञान में घनी बड़ी शाखाओ छे। मनोविज्ञान एक वट वृक्ष समान छे। ए वट वृक्ष ने घनी बड़ी डाळीओ, शाखाओ एटले डाळीओ छे। एटले के मनोविज्ञान में घना बधा पेटा प्रकारों पड़े छे, जेवा बाळ मनोविज्ञान, औद्योगिक मनोविज्ञान, असाधारण मनोविज्ञान, समाजलक्षी मनोविज्ञान, सांस्कृतिक मनोविज्ञान, आवी घणी बधी मनोविज्ञाननी शाखाओ छे। એ જ રીતે સમાજલક્ષી મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક સ્વતંત્ર વ્યવહારિક શાખા છે, જેમાં માનવીના સામાજિક વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે। સામાજિક વર્તનને અસર કરતા વિવિધ પરિબળોમાંના એક પરિબળ તરીકે મનોવલણનો અભ્યાસ કરવામાં આવે છે, જેના દ્વારા માનવ વર્તનના કે માનવના સામાજિક વર્તનને સમજી શકાય છે। મનોવિજ્ઞાનમાં છે, મનોવિજ્ઞાનમાં વર્તનને જે અસર કરતા હોય એવા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે, અને એ પરિબળ તરીકે મનોવલણનો અભ્યાસ જે કરે છે, જેના દ્વારા માનવના સામાજિક વર્તનને સમજી શકાય છે કે માનવનું સમાજ પ્રત્યેનું કેવું વર્તન હોવું જોઈએ, સમાજ સાથે એ કેવો વર્તન વ્યવહાર હોવો જોઈએ, એ માનવ વર્તનના સામાજિક વર્તનને આપણે સમજી શકીએ છીએ। માનવ કે મનોવલણ એટલે શું, તે કેવી રીતે ઘડાય છે કે વિકસે છે, તેમાં પરિવર્તન શક્ય છે કે નહીં વગેરે બાબત જાણકારી હોય તો વ્યક્તિ લોકોના વલણોને સમજી જાણી પોતાના વર્તન પ્રતિક્રિયા નિશ્ચિત કરી સારું સામાજિક સમાયોજન સાધી શકે છે। પૂર્વગ્રહ એટલે રૂઢ થયેલા ખોટા ખ્યાલ। મિત્રો, આ પ્રશ્ન અવારનવાર એક બે માર્કમાં પૂછાતો હોય છે, વિભાગ બીમાં અથવા તો વિભાગ સીમાં, કે પૂર્વગ્રહ એટલે શું, તો કે પૂર્વગ્રહ એટલે રૂઢ થયેલા ખોટા ખ્યાલો। એક સિમ્પલ સરળ જવાબ છે। કેટલાક મનોવલણો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પૂર્વગ્રહમાં પરિણમી શકે છે। ઘણી વખત મનોવલણો જે છે એ મનોવલણો જ્યારે લાંબો સમય સુધી રહે છે ત્યારે મનોવલણો પૂર્વગ્રહમાં પરિણમે છે કે ખોટા ખ્યાલોમાં પરિણમે છે। પૂર્વગ્રહો નિષેધક અસર જ જન્મે છે। પૂર્વગ્રહ હંમેશા નિષેધક હોય છે, વિધાયક હોતા નથી। પૂર્વગ્રહ હંમેશા નિષેધક અસર જ જન્માવે છે। પૂર્વગ્રહ વ્યક્તિના વર્તનને અને સમાજના લોકોના વર્તનને ખૂબ પ્રભાવિત કરે છે। મોટે ભાગે પૂર્વગ્રહમાંથી વિવિધ સામાજિક સંઘર્ષ અને વૈમનસ્ય પેદા થાય છે, તેથી સમાજને વ્યવસ્થિત બનાવી તેના યોગ્ય વિકાસ માટે પૂર્વગ્રહ ઘટાડવાની રીતો સમજવી જરૂરી છે। કે સમાજની અંદર વૈમનસ્ય સ્થિતિ, કે સમાજની અંદરના સંઘર્ષો, ઝઘડાઓ, સમાજની અંદરના અંદરોઅંદર કૂટનીતિઓ જો ઘટાડવી હોય તો પૂર્વગ્રહને ઘટાડવો જરૂરી છે, અને પૂર્વગ્રહ ઘટાડવાની રીતો સમજવી જરૂરી છે। મનોવલણ આપણે આગળ જોયું તેમ મનોવલણ એ માનવ વર્તનને દિશા આપનારું મહત્વનું પરિબળ છે। માનવ વર્તનને યોગ્ય દિશા આપે છે, માનવ વર્તનને જીવન જીવવાની તરે, જીવન જીવવાની રીત, જીવન જીવવાની પદ્ધતિ એ દર્શાવે છે, દિશા એ તરફ લઈ જાય છે। એટલે કે આપણને મનોવલણ એ માનવ વર્તનને દિશા આપનારું મહત્વનું પરિબળ છે, માટે તેની વૈજ્ઞાનિક સમજ પ્રાપ્ત થાય તો માનવીને સુસમાયોજિત જીવન જીવવામાં તે ઉપયોગી નીવડે છે। જો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ યોગ્ય સુસમાયોજિત જીવન જીવવા માટે મનોવલણ ઉપયોગી નીવડે છે, મનોવલણને સમજવા માટે તેના અર્થ અને સ્વરૂપ સમજીએ। મનોવલણનો અર્થ અને એનું સ્વરૂપ, મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે
विशिष्ट प्रतिक्रिया करवाने सुसंगत संपादित संपादित एटले शीखेली अने आवेगयुक्त पूर्ववृत्ति छे। आवेगयुक्त पूर्ववृत्ति आ व्याख्या आपेल छे बी कुप्पुस्वामी, जो भारतीय मनोवैज्ञानिक हता, કે ભારતીય મનોવૈજ્ઞાનિક બુકુ બી કુપુસ્વામીએ જે મનોવલણની વ્યાખ્યા આપી છે કે મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે। ચોક્કસ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વ્યક્તિની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે મનોવલણ। આ વ્યાખ્યા આપેલી છે ઓલપોટ, કે અમુક ચોક્કસ વસ્તુ હોય કે અમુક વ્યક્તિ પરિસ્થિતિ પ્રત્યે વ્યક્તિની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે મનોવલણ। ત્યારબાદ સામાજિક વિશ્વના કોઈ અન્ય દરેક તત્વ, મુદ્દા, વિચાર, વ્યક્તિ, સામાજિક સમૂહ, વસ્તુ પ્રત્યે આપણને જે વિધાયક કે નિષેધક પ્રતિક્રિયા આપીએ છીએ તે આપણું મનોવલણ છે। સામાજિક વિશ્વના કોઈ અન્ય દરેક તત્વ, એ પછી મુદ્દા, વિચાર, વ્યક્તિ કે સામાજિક સમૂહ, વસ્તુ પ્રત્યે આપણે જે આપણો વિધાયક કે નિષેધક પ્રતિક્રિયા આપીએ છીએ એ મનોવલણ છે। આ વ્યાખ્યા આપેલી છે બેરન અને બાયરન 1996માં। ત્યારબાદ ઇન્ટો અને કેશ્યપથોએ 1999માં જે વ્યાખ્યા આપી છે કે મનોવલણ વિચારના બધા રૂપોના એક ખૂબ જ મૂળભૂત પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે। તો દરેક સમાજમાં વિવિધ રીત રિવાજો, મૂલ્યો, આદર્શો, વિચારસરણી, રહેણી કહેણીને કારણે સમયે સમયે લોકોના વલણોમાં પરિવર્તન આવે છે અને જેના આધારે માનવ મૂલ્યો અને ધ્યેયો પર બદલાય છે। ઉપરોક્ત મુદ્દા ઉપરથી મનોવલણ વિશે કેટલીક બાબતો સુસ્પષ્ટ થાય છે કે મનોવલણ એ મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા છે। મનોવલણ શું છે? તો કે મનોવલણ એ મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા છે। મનોવલણ માનવ વર્તન કે પ્રતિક્રિયાને દોરે છે અને દિશા આપે છે। મનોવલણ શું કાર્ય કરે છે? તો કે મનોવલણ માનવ વર્તનને પ્રતિક્રિયાઓને દોરે છે અને માનવ વર્તનને દિશા આપવાનું કાર્ય કરે છે। દરેક વ્યક્તિના વલણો જુદા જુદા હોવાથી તેની પ્રતિક્રિયાઓ પણ જુદી જુદી જોવા મળે છે। દરેક વ્યક્તિનું વર્તન જુદું જુદું હોય છે, દરેક વ્યક્તિની પ્રતિક્રિયા જુદી જુદી હોય છે, દરેક વ્યક્તિની બુદ્ધિ જુદી જુદી હોય છે। તો આમ દરેક વ્યક્તિના વલણો પણ જુદા જુદા હોય છે અને એ વલણો જુદા જુદા હોવાથી દરેક વ્યક્તિ પ્રતિક્રિયા પણ જુદી જુદી આપે છે। પછી મનોવલણનું સ્વરૂપ, મનોવલણનું સ્વરૂપ, મનોવલણ સ્વરૂપને સમજવા માટે નીચેના મુદ્દાઓ સમજીએ। એક, મનોવલણ જન્મજાત નથી પરંતુ સંપાદિત છે। મનોવલણ એ આપણને જન્મથી મળતા નથી પરંતુ આપણે વાતાવરણમાંથી કે શાળાઓ, મિત્ર જૂથો કે વગેરે આપણી આજુબાજુના જે આપણને વર્તન ઉપર અસર કરતા જે પરિબળો છે એ પરિબળોમાંથી આપણું મનોવલણનું ઘડતર થાય છે। આપણે મનોવલણ જન્મથી લઈને કે જન્મ કે વારસા કે આનુવંશિક નથી, મનોવલણ આપણને જન્મથી મળતા નથી, આપણે એ વાતાવરણમાંથી શીખીએ છીએ। વ્યક્તિ જે કુટુંબ, શાળા, સમાજ અને સંસ્કૃતિમાં ઉછેર પામે છે તેમાંથી પ્રાપ્ત થતા અનુભવો તેના મનોવલણ ઘડે છે। એટલે કે મનોવલણનું ઘડતર કોણ કરે છે? તો કે મનોવલણનું ઘડતર કુટુંબ, શાળા, સમાજ અને સંસ્કૃતિમાં થાય છે। કોઈ બાળક એમ કહે કે મારે કારેલાનું શાક નથી ખાવું,
त्यारे तेनी माता तेने शाक ने बदले ले गोड़ खा अथाणु खा त्यारे बाळक गोड़ के अथाणु साथे रोटली के भाखरी खाई ले छे। आम जारे जारे बाळक कारेलाना शाक नो विरोध करे छे अणगमो दर्शावे त्यारे त्यारे तेनी भावती वस्तु विकल्प तरीके आपवामां आवे तो गोड़ के अथाणा प्रत्ये विधायक अने कारेलाना शाक प्रत्ये निषेधक वलण विकास पामे छे। आम बाळक टेलिविजन में आवता कार्टून के बाळ कार्यक्रमों प्रत्ये पण वलणो शीखे छे। એટલે કે એક ઉદાહરણ અહીં આપ્યું છે કે મનોવલણનું ઘડતર કઈ રીતે થાય છે કે બાળક હોય એ બાળકને કારેલાનું શાક નથી ભાવતું ત્યારે એની માતાને વિકલ્પ તરીકે ગોળ કે અથાણું આપે છે। હવે એ ગોળ કે અથાણું બાળક ભાખરી કે રોટલી સાથે ખાય છે। હવે જ્યારે જ્યારે માતા કારેલાનું શાક કરે છે ત્યારે ત્યારે એને વિકલ્પ તરીકે ગોળ કે અથાણું મળે છે એની ભાવતી વસ્તુ। તો હવે જે ભાવતી વસ્તુ જે છે ગોળ કે અથાણું એના પ્રત્યેનું પોઝિટિવ વલણ એટલે કે વિધાયક અને કારેલાના શાક પ્રત્યે નિષેધક વલણ બંધાશે। આ રીતે મનોવલણનું ઘડતર સમાજમાં થાય છે, કુટુંબમાં થાય છે, શાળામાં થાય છે અને સંસ્કૃતિમાં મનોવલણનું ઘડતર થાય છે। ત્યારબાદ મનોવલણો મોટે ભાગે કાયમી હોય છે। એક વખત મનોવલણ બંધાઈ ગયું કે એક વખત કારેલાના શાક પ્રત્યે અરુચિ પેદા થઈ તો એ લગભગ મોટે ભાગે કાયમી બાળક મોટું થાય છે તેમ છતાં કારેલાના શાક પ્રત્યેનો અણગમો રહે છે, કાયમી રહે છે। અનુભવોથી ઘડાતા મનોવલણો ધીમે ધીમે રૂઢ થાય છે અને લાંબો સમય ટકે છે। હવે એ અનુભવો ધીમે ધીમે રૂઢ થાય છે અને રૂઢ થયેલા અનુભવો છે એ લાંબો સમય ટકે છે। આમ કેટલીકવાર પરિવર્તન લાવવું અઘરું બને છે અને જે રૂઢ થઈ ગયેલા મનોવલણો હોય છે એ રૂઢ થયેલા મનોવલણોમાં પરિવર્તન લાવવું ખૂબ જ અઘરું હોય છે, મુશ્કેલ બને છે, વાર લાગે છે। નોર્મન સિલ્વરના પ્રયોગથી સાબિત થયું છે કે મનોવલણોમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી। આ માટે મનોવૈજ્ઞાનિક નોર્મન સિલ્વરે પ્રયોગ કર્યો અને એ પ્રયોગના આધારે તારણ તારવ્યું કે મનોવલણોમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી। ઘણા બધા સામાજિક રીતરિવાજો, રૂઢિઓ વગેરે બાબતોમાં એ જોઈ શકાય છે કે આજે તમે જો તો ઘણી બધી જ્ઞાતિઓ કે સામાજિક જ્ઞાતિઓમાં તમે જોશો તો રીત રિવાજોમાં હજી ઘણા બધા રીત રિવાજો એવા છે કે જેમાં હજી પરિવર્તન આવ્યું નથી, કેમ કે એ રીત રિવાજો રૂઢ થઈ ગયેલા છે જેમાં પરિવર્તન લાવવું ખૂબ મુશ્કેલ છે। દાખલા તરીકે જ્ઞાતિ પ્રથા નાબૂદી, બાળ લગ્ન પ્રથા કે અપૃશ્યતા નાબૂદી માટે ઘણા વર્ષોથી ઘણા બધા વિચારકો, સમાજ સુધારકો, ધર્મગુરુઓ દ્વારા સતત પ્રયત્નો ચાલુ છે અને હજી પણ ચાલુ રાખવા જ પડશે કારણ કે હજી ઘણા સમાજોમાંથી તેને દૂર કરી શકાયા નથી। જ્યાં સુધી લોકોમાં જાગૃતિ ન આવે ત્યાં સુધી આવા પ્રયત્નો ચાલુ રાખવા જ પડે। તે બાબતે મનોવલણમાં પરિવર્તન કઠિન છે પણ અશક્ય નથી, જેથી કહી શકાય કે મનોવલણ મોટે ભાગે કાયમી હોય છે કે તમે જોશો ઘણા બધા રીતરિવાજો એવા છે કે જે કેટલા બધા વર્ષોથી સમાજ સુધારકો હોય, ધર્મગુરુ હોય કે સરકાર દ્વારા એ રિવાજોમાં પરિવર્તન લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે પણ હજી સુધી સંપૂર્ણ એમાં સફળતા મળી નથી, કેમ કે ઘણા બધા રિવાજો એવા છે કે હજુ સુધી એ ચાલુ છે, તો એ મનોવલણ રૂઢ થઈ ગયા છે જેમાં પરિવર્તન લાવવું મુશ્કેલ હોય છે, કેમ કે એ કાયમી મનોવલણ થઈ ગયા હોય છે। ત્યારબાદ મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોય છે। મનોવલણો વ્યક્તિગત આંતરિક બાબત છે। મનોવલણ કેવી બાબત છે? વ્યક્તિની આંતરિક બાબત છે જે વિશિષ્ટ પરિસ્થિતિમાં અભિવ્યક્ત થાય છે। ઓલપોટના મત મુજબ મનોવલણ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે માનસિક તત્પરતા છે। મનોવલણ હોય એ મનોવલણ ચોક્કસ વસ્તુ પ્રત્યે, ચોક્કસ વ્યક્તિ પ્રત્યે કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે।
व्यक्तिना मनोवलणों कोईपण व्यक्ति के वस्तु नी तरफेण के विरोध में प्रतिक्रिया आपवा प्रेरे छे। मनोवलणों होय छे ए मनोवलणों कोईपण व्यक्ति नी का तो तरफेण करवामां अथवा तो विरोध करवामां प्रतिक्रिया आपवा माटे दोरे छे। मनोवलण छे ए कोई व्यक्ति के वस्तु नी तरफेण करवा माटे के विरोध करवा माटे आपने दोरे छे। दाखला तरीके कोई व्यक्ति सेमेस्टर शिक्षण पद्धति नी टीका करता होय त्यारे सेमेस्टर पद्धति नी तरफेण करनारा व्यक्ति पद्धतिना गुणगान गाया करशे अने तेना फायदा ज दर्शावे छे। मनोवलण व्यक्ति तरफ थी जूथ तरफ विकसे छे। जुदा जुदा शिक्षण अने प्रत्यक्षीकरणनी जेम मनोवलण में पण सामान्यकरणनो सिद्धांत जोवा मळे छे। व्यक्तिगत अनुभवोने आधारे बंधायेलू मनोवलण धीमे धीमे ते व्यक्ति जे ते जूथ के ज्ञाति के धर्मनो होय ते समग्र समुदाय साथे जोड़ाई जाय छे। मनोवलण ए व्यक्ति छे ए व्यक्ति धीमे धीमे जूथमां एनो फैलावो करे छे। दाखला तरीके कोई एक किस्सामां एवुं जोवा मळ्युं होय के पैसादार घरनी दीकरी कोई सामान्य के गरीब घरमां परणीने आवी होय जेने पोताने घरे कोई काम कर्युं न होय तो एवी छाप पड़े के पैसादार घरनी छोकरीओ ते कंई काम करती नथी तेथी कंई आवडतुं नथी। आम एक छोकरी तरफथी आखा पैसादार जूथ तरफ એ ઇશારો જાય છે કે દરેક પૈસાદાર ઘરની છોકરીઓને કામ કરતા આવડતું નથી, એટલે કે એક વ્યક્તિ તરફથી આખા જૂથને સંબોધન કરવામાં આવે છે। આ અનુભવને આધારે તે ઘરના લોકો એવું કહે છે કે પૈસાદાર ઘરની છોકરીઓને ઘર ચલાવતા આવડે નહીં। ગ્રાહક એક બે વેપારી છેતરાયો હોય તો તેવું વલણ અભિવ્યક્ત કરે છે કે બધા વેપારીઓ લુચ્છા હોય છે, એટલે કે એક બે વેપારીઓએ જો ગ્રાહકોને છેતર્યા હોય તો એના આધારે એવું કહેવામાં આવે છે કે બધા વેપારી, એટલે કે એક બે વ્યક્તિ હોય, એક બે વ્યક્તિ હોય જ્યારે છેતરામણી કરી હોય ત્યારે આખા જૂથ તરફ એ ઇશારો જાય છે, બધા વેપારીઓ લુચ્છા હોય છે, આમ અભિવ્યક્ત અનુભવ વિકસે છે। મનોવલણ ધીમે ધીમે જે તે વ્યક્તિ જે જૂથ કે સમુદાયની હોય તે સુધી વિસ્તારે છે। મનોવલણ જૂથ વ્યાપી હોય છે। મોટા ભાગના મનોવલણો જે તે જૂથના મોટાભાગના લોકોમાં સમાન રીતે વ્યાપેલા જોવા મળે છે, એટલે કે તે વ્યક્તિ પૂરતા મર્યાદિત રહેવાને બદલે સમગ્ર જૂથમાં તે વ્યાપક બનતા જાય છે। કોઈ પણ મનોવલણ હોય એ મનોવલણ વ્યક્તિ તરફથી એક વ્યક્તિ સુધી સીમિત રહેતા નથી, એ ધીમે ધીમે જૂથમાં એનો ફેલાવો થાય છે। દાખલા તરીકે ગાંધીજીનું સ્વચ્છતા કે અસ્પૃશ્યતા તરફનું વલણ તેમના પૂરતું મર્યાદિત ન રહેતા તે બદલે તમામ આશ્રમવાસીઓએ ગાંધીજી સાથે સંકળાયેલા તમામ રાષ્ટ્રસેવકોમાં વ્યાપક બન્યું। સ્વદેશી આંદોલન કે હિન્દ છોડો ચળવળ ધીમે ધીમે સમગ્ર ભારતમાં વ્યાપક બન્યા, એટલે કે એક બે વ્યક્તિના વલણો ઝડપથી અસરકારક રીતે સમગ્ર જૂથ વ્યાપી બને છે, કે એક બે વ્યક્તિના એવા અસરકારક વલણો હોય એ આખા સમગ્ર જૂથ વ્યાપી બને છે। તમે જોયું કે ગાંધીજીનું જે અસ્પૃશ્યતાનું વલણ એ ગાંધીજી પૂરતું સીમિત નથી રહ્યું, આજે આખા વિશ્વમાં કહીએ તો આખા વિશ્વના જૂથ તરફ એ ફેલાવો થયો છે। મનોવલણો હેતુપૂર્વક અને લાગણીસભર હોય છે। મોટા ભાગના મનોવલણો હેતુ હોય છે, એનો ચોક્કસ હેતુ હોય છે, ધ્યેય હોય છે અને એમાં દરેક વ્યક્તિની લાગણી હોય છે, લાગણી જોવા મળે છે। જે તે વ્યક્તિને સામી વ્યક્તિ કે જૂથની તરફેણ કે વિરોધ વિચાર વર્તન કે વ્યવહાર કરવા પ્રેરે છે, એ હેતુપૂર્વક કેની લાગણી એ સામેની વ્યક્તિ પ્રત્યેનો વિરોધ વર્તન વિચાર કરવાની પ્રેરણા પૂરી પાડે છે। સામાન્ય રીતે મનોવલણમાં તટસ્થતા જોવા મળતી નથી, દાખલા તરીકે ધર્મ પ્રત્યે ખૂબ વિધાયક વલણથી ધાર્મિક રૂઢિચુસ્તતા કે અંધશ્રદ્ધા ધરાવતી વ્યક્તિ ધર્મ વિશેના વૈજ્ઞાનિક સમજૂતી સ્વીકારવા તૈયાર થતી નથી। કોઈ પણ વૈજ્ઞાનિક સમજૂતી આપવામાં આવે કે ધર્મ પ્રત્યે રૂઢિચુસ્તતા ધરાવતી વ્યક્તિ હોય તો એ વૈજ્ઞાનિક એની પાછળનો દ્રષ્ટિકોણ સ્વીકાર કરવા તૈયાર થતી નથી। એક સામાન્ય જો તો મોટાભાગે હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે, તો હવે પીપળો એક એવું વૃક્ષ છે જે રાત્રે અને દિવસે બંને સામે
24 કલાક ઓક્સિજન આપણને આપે છે અને ઓક્સિજન એ માનવીનો પ્રાણવાયુ છે. તો એ હિન્દુ ધર્મમાં પીપળાને ધર્મ સાથે જોડ્યો, પણ આવા રૂઢિચુસ્ત જે લોકો હોય છે એવી આવી અંધશ્રદ્ધા તો નથી ધરાવતા, પણ આવી વૈજ્ઞાનિક સમજૂતીઓને પણ સ્વીકાર કરવા તૈયાર થતા નથી. તેવી રીતે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી વ્યક્તિ ધર્મિક વ્યક્તિઓ અંધશ્રદ્ધાળુ જણાતા હોય છે. આમ બંને પક્ષે પોતાના વિચાર કે લાગણી માટે તરફી વલણ અને અન્ય વ્યક્તિના વિચાર પરત્વે વિરોધી વલણ જોવા મળે છે. મનોવલણ વ્યક્તિના ગમા અણગમા દર્શાવે છે. દરેક વ્યક્તિને કોઈને કોઈ વસ્તુ કે વ્યક્તિ ગમતી હોય, તેવી જ રીતે કેટલીક વસ્તુ કે વ્યક્તિ ના જ ગમતી હોય ત્યારે ગમતી વસ્તુ વ્યક્તિ સાથે રહેવું ગમે છે, તેમજ સાથે સંપર્ક વધારવાની ઈચ્છા થાય છે અને તેમની સાથે પ્રવૃત્ત રહેવું ગમે છે. તેનાથી ઉલટું ન ગમતી કે અણગમતી વ્યક્તિ કે વસ્તુને દૂર રાખવા કે તેનાથી દૂર રહેવાનો વ્યક્તિ પ્રયત્ન કરે છે. અભ્યાસમાં રસ ન ધરાવતા બાળકને શાળામાં જવું, ગૃહકાર્ય કરવું ગમતું ન હોય એટલે કે તે શાળા, શિક્ષક અને માતા પિતા પ્રત્યે અણગમાની લાગણી જન્મે છે. માટે શિક્ષણ પ્રત્યે અણગમો તે વ્યક્તિઓ સાથે જોડાઈ જાય છે. ત્યારબાદ મનોવલણ જે ઘડતર છે એ આપણે આવનારા લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધીમાં તમે યુનિટ ટેસ્ટ માટેની પાઠ 3 અને પાઠ 4 ની તૈયારી કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. જય સ્વામિનારાયણ.